દીવ સરકારી હોસ્પિટલો ખાતે શારીરિક વિકલાંગ ધરાવતા બાળકો માટે દીવ સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દ્વારા એસાઇનમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શારીરિક વિકલાંગ ધરાવતા બાળકોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. દીવ સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ દીવ ખાતે વિકલાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં દીવ જિલ્લાના વિકલાંગતા ધરાવતા બાળકોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી. આ કેમ્પ અંતર્ગત શારીરિક વિકલાંગતા ધરાવતા બાળકોને ડૉક્ટર કપિલ સોલંકી અને ડૉક્ટર પ્રીતિબેન બામણિયા દ્વારા તપાસ કરવામાં આવી, જેથી બાળકોને જરૂરી સાધન સહાય મળી રહે તે આ કેમ્પનો મુખ્ય હેતુ રહ્યો હતો. જરૂરિયાતમંદ બાળકોને દરેક પ્રકારના સાધનો દીવ સમગ્ર શિક્ષા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે. આ કાર્યક્રમ દીવના ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન ડીડી મંસૂરી હરિલાલ વારા અને આર કે સિંહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કેમ્પમાં ઉપસ્થિત દરેક બાળકો માટે સારી રીતે વ્યવસ્થા આઈડી કોઓર્ડિનેટર શ્રીમતી કૈલાસબેન દ્વારા કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં અરવિંદ સોલંકી, માનસી બામણિયા તથા શ્રીમતી ગ્રીષ્માબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. ફિઝિયોથેરાપિસ્ટ અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં સમગ્ર શિક્ષણ વિભાગ તરફથી બાળકોમાં વિકલાંગ બાળકો માટે અસેસમેન્ટ યોજવામાં આવેલું હતું. તેમાંથી ઘણા બાળકનું આજે અસેસમેન્ટ થયું છે, જેને અસેસમેન્ટ કરીને મને ખૂબ જ આનંદ થયો છે. અને બાળકોને એવી પાસ વોકાર બધું વિતરણ કરવામાં અહીંયા આવવામાં આવેલું છે.